પુષ્કરબેન, આજે સિંધરોડ ખાતે બ્રિજ પડી જોવા પામ્યો છે, શું હતી સમગ્ર ઘટના અને કેવી રીતે આપ જોઈ રહ્યા છો? સિંધરોડ ખાતે જે 168 કરોડ રૂપિયાનું સ્કાળા ફેઝ વન ને ફેઝ ટુનું કામગીરી, જે સિંધરોડથી 100 MLD પાણી સુસેન સુધી લાવવાનું, વડોદરા સુધી. હકીકત અને દુઃખ બંને થાય છે કે એક બાજુ મેયરે જાહેરાત કરી કે ભાઈ એપ્રિલ મહિનામાં લોકોને પાણી મળી જશે દક્ષિણ વિસ્તારવાળાને. ગઈકાલે જ હજુ 100 કરોડના બોન્ડ બહાર પાડ્યા, એમાંથી 50% આ કામગીરી પાછળ ખર્ચવાના છે. જે કામગીરી પાછળ રૂપિયા ખર્ચવાની વાત કરી બોન્ડ બહાર પાડ્યા, એ જ કામગીરી આજે કડરભૂસ થઈ ગઈ. એ બિલકુલ બેદરકારી કહેવાય ઇજારદારની. અને જે સ્ટ્રક્ચર ઊભું થયેલું એની ઓવરલોડના લીધે બેલેન્સ એમનું હટી ગયું. જે ઇન્ટેક વેલ છે એમાં એને ફિટ કરવાનું હતું, પણ ઓવરલોડના લીધે એનું બેલેન્સ છટકી ગયું. એના લીધે એટલું જોખમી, એટલું બહારદારી આખું સ્ટ્રક્ચર જે કહે એ નીચે પડ્યું છે. નીચે પડ્યું પણ આ ઇજારદારોએ, જે લોકો કામ કરતા હતા એ લોકોને કોઈ સેફ્ટી કીટ આપેલી નહોતી. એ લોકો બિચારામના લોહીના ડાઘા ત્યાં અમે જોયા છે, લોહીના ખાબોચિયા થઈ ગયા હતા. એ લોકો બિચારા ઘવાયા છે. અમને એ લોકો પ્રાઇવેટ વાહનમાં હોસ્પિટલ લઈ ગયા છે. ત્યાં હજુ શું એમની પરિસ્થિતિ છે એ લોકો હજુ સુધી જણાવતા નથી.